નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાતરા ગામે એક સિંહ મગફળીના ઢગલા પર બેઠેલો જોવા મળ્યો છે. પાતરા ગામે પાદરમાં આવેલ વાડીના મકાનમાં રખાયેલ મગફળીના ઢગલા પર સિંહે આસન જમાવ્યું અને લગભગ અડધા કલાક સુધી મકાનમાં આંટા ફેરા માર્યા બાદ તે પરત જંગલ તરફ જતો રહ્યો ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો હિંસક પ્રાણીઓ જે રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે, પણ અહીં તો આ સિંહ જે આવી ગયો હતો અને મગફળીના ઢગલા પર આસન જમાવીને બેસી રહ્યો. લગભગ અડધા કલાક સુધી આ સિંહ આમ જ બેસી રહ્યો અને ત્યારબાદ ફરી એકવાર તેણે જંગલની વાટ પકડી. ત્યારે આખી જે ઘટના છે, આખો જે વિડીયો છે, તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વધુ માહિતી આપશે સંવાદદાતા રાજન ગઢિયા. રાજન, જે પ્રકારે સિંહે મગફળીના ઢગલા પર આસન જમાવ્યું હતું, આ વિડીયોની જે વાત કરવામાં આવે, શું આ વિડીયોની વધુ હકીકત? જી બિલકુલ વિધાતા, આ સમગ્ર ઘટના જે છે ધારી તાલુકાના પાતળા ગામની છે. ગઈકાલે સાંજે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હું આપને જણાવી દઉં કે આમ તો સામાન્ય રીતે અમરેલી જિલ્લાના રેવન્યુ એરિયામાં ખૂબ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે અને ખાસવારે ગામની શેરી બજારમાં ફરતા દેખાય છે, પરંતુ ગઈકાલે સાંજે પાતળા ગામના એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસી ગયો હતો અને ખેડૂતે પોતાના મકાનની અંદર જે મગફળી રાખી હતી એ મગફળીના ઢગલા પર લગભગ અડધો કલાક સુધી આ સિંહ બેઠો હતો, મગફળી સાથે મસ્તી કરતો હોય તે પ્રકારનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલે જે આ સમગ્ર ઘટના બની ત્યારબાદ સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને સિંહને જંગલ તરફ ખસેડી મૂક્યો હતો. સમગ્ર તો સિંહે જે આસન જમાવ્યું હતું મગફળીના ઢગલા પર, તો અહીં રહેતા ખેડૂતે આ સિંહનો વિડીયો લીધો હતો. ત્યારબાદ આ સિંહના આ પ્રકારના દ્રશ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અને હવે વાત લાભની લાહણીની. તો અમદાવાદમાં લાભ પાંચમના શુભ મુહૂર્તથી વાસણા માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ થઈ છે. આજથી ખરીદી શરૂ થતા જ માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યું છે. તો માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, બટાટા, લસણની ગુણીઓ દેખાઈ રહી છે. માર્કેટ યાર્ડ જે આજથી શરૂ થયું છે ત્યાં અમદાવાદના વાસણામાં માર્કેટ યાર્ડ જે ધમધમી રહ્યું છે, ડુંગળી, બટાકા અને લસણની ગુણીઓ જોવા મળી છે. તો લાભ પાંચમની શુભ મુહૂર્તની શરૂઆત કરી છે અને માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમી ઉઠ્યું છે. ખરીદારી શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ માર્કેટ યાર્ડના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ જે લાભ પાંચમનું મુહૂર્ત હોય છે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યાં ધંધા રોજગારની શરૂઆત કરવામાં આવતી હોય છે નવા વર્ષની, ત્યારે આ વખતનું જે લાભ પાંચમનું મુહૂર્ત છે અતિશ્રેષ્ઠ પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે શુભ મુહૂર્તથી જ વાસણા માર્કેટિંગ યાર્ડમાં ખરીદારીને શરૂ કરી દેવાઈ છે. તો આજથી ખરીદી શરૂ થતા જ માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યું છે. અમે એવી અપેક્ષા લઈને બેઠ્યા છીએ કે ખાવાવાળાને વાજબી ભાવે વસ્તુ મળી રહે ને વેપારી ખેડૂતને, આવનાર ખેડૂતને એનો પોષણક્ષમ ભાવ મળી રહે, એ માટે અમે અહીંયા પૂરતી કોશિશ કરીએ છીએ. આપણે એ સાલ કો અભી જે નયા સાલ મેં ના એ પરિસ્થિતિ મેં અભી જો અપેક્ષા હતી એક સાલ સે અમને કાંદા સંભાળ કરે ગયા તો બી એ ભાવ ઠીક નહીં આછા 50% તો ખરાબ બદલાવ હો ગયા. તો આ તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે જણસી આવક શરૂ થઈ ગઈ છે. આ સાથે જ કપાસ, મગફળી, તલ અને જીરુની આવક શરૂ થતા માર્કેટ યાર્ડ ધમધમી રહ્યું છે. ભાવાંતર યોજના દાખલ કરવાની માંગ સાથે વેપારીઓ હડતાળ પર હતા, તો 12 દિવસથી હરાજીની પ્રક્રિયા ઠપ હતી. તેવામાં ફરીથી માર્કેટ યાર્ડના વેપાર ધંધા કાર્યવંત બન્યા છે. તો સ્થિતિમાં ખેડૂતો પણ કપાસના ₹1500 અને મગફળીના ₹1000 મળે તેનું આશાવાદ સેવી રહ્યા છે.